अतरफ मोरबी में उद्योगकारों द्वारा आत्मनिर्भर भारत माटे साथ आपवा माटे एक नवी पहल करवामां आवी छे, जेमां चीन माथी मंगावामां आवती चीज वस्तुओं मोरबी में ज बनाववा माटे 150 जेटला उद्योगकारों ग्रुप एकत्र थयुं। आ ग्रुप द्वारा हवे राज्य सरकार अने केन्द्र सरकार ने रजूआत करवामां आवी छे के हम भी किसी से कम नहीं। स्वदेशी अपनावो, विदेशी ने जाकारो आपो, कारण के आपने कोई नाथी कम नथी। अने तेमाय ज्यारे गुजरातीओ बिजनेस माइंडेड होय तो तेने केवी रीते हंकारवो तेना तमाम उपाय तेओ शोधी ज नाखता होय छे। अने आवाज उपायो अने सुझाव गुजरातना वेपारीओ तरफथी आवी रह्या छे। मोरबीना उद्योगकारोए तैयारी बतावी छे के तमाम प्रोडक्ट मोरबीमां बनाववामां आवे जे अत्यार सुधी आपणे चीनथी मंगावता हता, कारण के हम किसी से कम नहीं। 30,000 થી વધારે સ્કિલ્ડ વર્કફોર્સ છે અમારી પાસે, આવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અમારી પાસે, આ ટાઈપના પ્લાન્ટ એન્ડ મશીનરી છે, અમે આટલી આટલી ચીજ વસ્તુ બનાવી શકી છીએ। એટલે ઇન્ડિયાની કોઈ મોટી કંપનીઓ અથવા વર્લ્ડની કોઈ પણ એવી મોટી કંપનીઓ હોય એ લોકોને અમે મોરબી માટે ઇન્વાઇટ કરીએ છીએ કે તમે આવો, અમારી પાસે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તમારે ચાઇના જવાની જરૂર નથી। ચાઇનાના પ્રાઇસે અને ચાઇના કરતાં સારી ક્વોલિટીની તમારા બ્રાન્ડથી અમે લોકો તમને પ્રોડક્ટ બનાવી અને તમને અમે સપ્લાય કરીશું। મોરબી ઉદ્યોગ નગરી તરીકે જાણીતી છે, જેમાં 900 થી વધુ સિરામિક એકમો અને 350 થી વધુ ક્લોકના નાના મોટા એકમ આવેલા છે। કોરોનાના કાળમાં હાલ તમામ એકમો ધીમી ધારે ચાલી રહ્યા છે। ચીન સામે ચાલી રહેલી આત્મનિર્ભર ભારતની લડાઈમાં હવે મોરબી પણ ફાળો આપવા માટે ઈચ્છી રહ્યું છે। એ માટે મોરબીના 150 જેટલા ઉદ્યોગકારોના ગ્રુપ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે। ચીનમાંથી મંગાવવામાં આવતી તમામ ચીજવસ્તુઓ ભારતના તમામ રાજ્યના વેપારીઓ મોરબી પાસે લે તો મોરબી ચીનની ખામી પૂરી કરી શકે તેમ છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમથી લઈ અને તમામ નાની મોટી ચીજવસ્તુઓ જે ચીનથી આપણે આયાત કરીએ છીએ તે જ વસ્તુઓ તે જ કિંમત પર અને તેના કરતાં પણ સારી કક્ષામાં મોરબીના ઉદ્યોગકારો બનાવવા માટે સક્ષમ છે। 150 ઉદ્યોગકારો દ્વારા પોતાની કંપનીની વિગત અને જીએસટીથી લઈ અને તમામ વિગતો એકત્રિત કરવામાં આવી, સાથે ચીનને માત આપવા માટે મોરબી સક્ષમ હોવાનું આ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે। જો તેમ થાય તો સ્વદેશની ચીજવસ્તુઓ ભારતને મળશે, જેથી લોકોમાં પણ ક્રાંતિ આવશે, ઉદ્યોગકારોને પણ ટેકો મળી રહેશે, દેશના લોકો દેશી ચીજવસ્તુઓ તરફ વળશે તેવો આશાવાદ મોરબીના આ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે। તો અમારી કંઈક એવી કંઈક છે જયસુખભાઈ, જેમણે જે તમને વાત કરી કે ભાઈ કોરોનાના કારણે અમે અત્યારે 65% જેટલું અમારી જે કેપેસિટી અમે રન નથી કરી રહ્યા અને અલ્ટિમેટલી થોડી તકલીફ છે, તો અમે એવું ઈચ્છીએ કે આ સમય એવો આવ્યો છે, એ સમયની દરમિયાન જો કાંઈ નવું એક ડેવલપમેન્ટ વચ્ચે વચ્ચે થઈ જાય અને અમે ડેવલપ કરવા માટે બી અમે ફ્રીએ છીએ। ઘણી વખત એવું બનતું હોય તો કોઈ આવીને તમે એમને ઓફર કરો કે આ બનાવી દો, પણ જો અમે ફ્રી ન હોય તો અમે ઇન્ટરેસ્ટ લેવાના નથી। અત્યારે અમે મેન્ટલી અને ફિઝિકલી બે રીતે અમે ફ્રી છીએ, તો કોઈ ડેવલપ કરવું હોય તો કરી શકીએ એમજી। તો એવું લગભગ 150 જણાનું ગ્રુપ બનાવ્યું છે અને એમાં લગભગ અત્યારના અમારા પાસે 15,000થી પણ વધારે 25,000 એપ્રોક્સિમેટ થઈ જાય એ રીતના અમારા પાસે સ્કેલ લેબર અત્યારના ઓલરેડી છે, એટલે કમ્પ્લીટ ડેવલપ થયેલું જ છે। એટલે જો આ બાબતની કોઈ પણ સમજી લ્યો, ટોય્સ હોય કે ઇલેક્ટ્રોનિક આઇટમ હોય, ગ્લાસને લગતી હોય, વુડનને લગતી હોય, કોઈ આરએનડી કરવું હોય તો એ ટાઈપનો આખે આખો સ્ટાફ અને કન્ટિન્યુઝ એક સ્કેલ સ્કિલવાળા આખે આખો લેબર સ્ટાફ છે અને એ રીતના જ ફેક્ટરીના માલિકો પણ છે। મોરબીના ઉદ્યોગકારો દ્વારા તમામ ડેટા એકત્ર કરી અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીને આપી દેવાયા છે, જેમાં તમામ એજન્ડા રજૂ કરવામાં આવ્યા છે। જો કે આત્મનિર્ભર ભારત માટે મોરબીને પણ સ્ટેજ મળવું જોઈએ, જેથી મોરબીના ઉદ્યોગકારોને તેની તાકાત બતાવવાનો મોકો મળે, દેશને સાથ આપી શકે। સરકાર દ્વારા મોટી મોટી કંપનીઓ પાસે સલાહ લેવામાં પણ આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે જો મોરબીના ઉદ્યોગકારોની સલાહ લેવામાં આવે તો જુદા જુદા આ ઉદ્યોગકારો સાથે અન્ય ઉદ્યોગકારો પણ જોડાઈ શકશે અને બેરોજગારીનો ગ્રાફ પણ નીચે આવી શકે છે, મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોને રોજગારી પણ મળી શકશે। મોરબીના ઉદ્યોગો નાના રોકાણમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી પૂરી પાડે છે, ત્યારે જો આ રોકાણ વધે અને ચીનની સામે મોરબીના ઉદ્યોગ ટક્કર આપી શકે તો તેનાથી વધુ ગર્વની વાત કદાચ મોરબી અને ગુજરાત માટે બીજી કોઈ નહીં હોય।
અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. તો સીધું સગમાં આગળ વધીશું નાનકડા બ્રેક.